સાત વાગ્યાનું સાહિત્ય. આજે હું કબાટમાંથી કંઈક જૂની વસ્તુઓ શોધતી હતી ને એમાંથી મને આ ટી શર્ટ મળી આવ્યું. આ ટી શર્ટ મેં 2003 પહેરેલું અમદાવાદની સૌથી પહેલી આરજે હન્ટમાં, જે ભારતની પણ સૌથી પહેલી આરજે હન્ટ હતી. એમાં જ્યારે મેં પાર્ટિસિપેટ કર્યું ત્યારે આ ઇયરિંગ્સ પહેરેલી અને આ ટી શર્ટ પહેરેલી. આજે આટલા વખત પછી આ ટી શર્ટ એકવાર ફરીથી પહેર્યું છે એટલે મને થયું કે આજે 7 વાગ્યાના સાહિત્યમાં એ જ સંભળાવું કે જે મેં એ દિવસે આરજે હન્ટમાં સંભળાવેલું. ઇનફેક્ટ છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ ઇવેન્ટ્સમાં કે પબ્લિકલી હું જ્યાં પણ લોકોને મળી છું એમાં કેટલા બધા લોકોએ મને આ પોએમની રિક્વેસ્ટ કરી છે. આઈ નો એ તમારી ફેવરિટ પોએમ બની ગઈ છે, આ મારી તો ફેવરિટ પોએમ છે જ, મારા ફેવરિટ પોએટની પણ આ પોએમ છે. અને મારી સાથે કોલેજ કાળથી અત્યાર સુધી ધીસ પોએમ હેઝ જસ્ટ ગ્રોન. અને જ્યારે જ્યારે મેં વાંચી છે ત્યારે ત્યારે મને સેમ થ્રિલ મળ્યું છે જેવું મેં પહેલી વાર વાંચી ત્યારે મને મળેલું. ચંદુની કવિતા છે આ, અને તમને જો આ કવિતા ગમે તો તમે ચોક્કસ એમને ઇમેલ કરજો chandu420@gmail.com પર. તારક મહેતાના જમાઈ છે ચંદ્રકાંત શાહ કે જેમની લખેલી આ કવિતા છે, એમનો એક કાવ્ય સંગ્રહ છે, એનું નામ છે બ્લુ જીન્સ. ખૂબ વસાવા જેવો કાવ્ય સંગ્રહ છે આ. અને એમનું જ એક ગીત હવે હમણાં જે હું પેલું સોલો પરફોર્મન્સ કરું છું અદ્ભુત, એની અંદર અમે ભજવીએ છીએ. એમણે ખાસ બહુ જ સ્વીટલી અમને ગીત લખી આપ્યું છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારે ગાયું છે અને કમ્પોઝ કર્યું છે. સો હિયર આઈ એમ ગોઈંગ ટુ પરફોર્મ ફોર યુ ધેટ પોયમ કે જે મેં મારા આરજે હન્ટની અંદર પરફોર્મન્સની અંદર સંભળાવેલી. ધોવા નાખેલ જીન્સનું ગીત, જીન્સ જે આપણે પહેરીએ છીએ એ ગીત, એ જીન્સના ડાબા ખિસ્સામાંથી. મને ડાબા ખિસ્સામાં એક ડૂચ્ચો વળી ગયેલ મોરલાનો ટૌકો સાંભળીને તને આપેલ કે તું જીન્સ મારું પહેરે ને ઓચિંતો સાવ તને જડે, એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો ચાખીને તને આપેલ કે ચગળી શકું જો તને આખે આખી તો કેવું લાગે, એ બહાને મેં પોતે ચાખેલ એવું કંઈક. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચ્ચો વળી ગયેલ મોરલાનો ટૌકો કે એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કંઈક. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ. જરા વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. પહેલ વહેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ. પછી દુનિયા આખી એવી નર્વસ થયેલ કે હથેળીનો પરસેવો આપણે લૂછેલ. એના ડાઘા દેખાયેલ મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ. લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો. દરિયાના તળિયે ને છીપલાની વચ્ચેથી હું તને મળીશ એમ માની તે દરિયો ઉલે છેલ. ને દરિયાને તારો અવતાર એક ધારી હું દરિયાના પાણીને ગટગટાટ પી ગયેલ એવું કંઈક. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચ્ચો વળી ગયેલ મોરલાનો ટૌકો કે એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો કે એવું કંઈક. મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો કે એવું કંઈક. ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો, ને પછી સાંભળી શકાય એક કાવાસાકીનો કલશોર, અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં સાવ મને ભીંસીને બેઠેલી તું, ને પછી 120 સ્પીડે તું મારામાં વિંઝાતી તારામાં વિંઝાતો હું. કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું, ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી ને ઢીચકાઉં ઢીચકાઉં તને ચૂમવું. રોજ તને રફ ટફ ચાહવું ને મળવાને અશ્વોની જેમ દોડી આવવું, એ બધું તો મારે સ્વભાવગત તે ઉપરથી તારા ફેંકાયેલા લિસ્સોમાં હંમેશા વીંટાતો ખીંટાતો હું, ને પછી 120 સ્પીડે તું મારામાં વિંઝાતી તારામાં વિંઝાતો હું. કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું, ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી ને ઢીચકાઉં ઢીચકાઉં તને ચૂમવું. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચ્ચો વળી ગયેલ મોરલાનો ટૌકો કે એવું કંઈક.
મને જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો કેવું કંઈક, મને નીચેની ફોલ્ડ સેજ ખોલતા અધધધ રેતીનો દરિયો કેવું કંઈક, મને છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા, બે વાતો ને ત્રણેક પ્રસંગો, અને મળે સિગરેટના ખોખા પર લખેલું એક ગીત. કંઈક આવું. ચંદ્રકાંત શાહ આ છે કવિ આ કવિતાના. અને ફર્સ્ટ આરજે હન્ટમાં મેં જે પરફોર્મન્સ કર્યું એના બીજ એમના શબ્દોએ નાખેલા છે. આજે એ સાહિત્યના ઋણને ચૂકવવાનો દિવસ. 7 વાગ્યાનું સાહિત્ય દેવકી સાથે.